બાપુના દેવાડાનું મુખ્ય મંદિર આજે નાથનું મંદિર એના સમયમાં બનેલું છે. મિત્રો, ભીમદેવ બીજાના સમયમાં પણ દેલવાડાના મંદિરો બન્યા છે અને પહેલાના સમયમાં પણ બન્યા છે. ભીમ બાણાવાળી પહેલો મિત્રો આને ભીમદેવ પહેલા એ આબુ જીતી લીધું. આબુ જીતી લેશે અને આબુમાં એનો દંડક હતો વિમલ મંત્રી એક્ઝામેબલ પોઈન્ટ. મિત્રો, આબુનો દંડનાયક વિમલ મંત્રી અને એણે જે દેલવાડા બનાવ્યું મંદિર આદિનાથના મંદિરને મિત્રો વિમલ વસહી તરીકે પણ ઓળખવામાં આવે છે. એક્ઝામમાં તમને આવું પૂછે કે આબુના દેલવાડાના મંદિરોમાં વિમલ વસહી તરીકે ઓળખાતું મંદિર, આ વિમલ મંત્રી કોનો દંડનાયક હતો? ભીમદેવ પહેલા. ભીમદેવ પહેલાના દંડનાયક વિમલ મંત્રીએ વિમલ વસહી મંદિર બનાવ્યું. આ વિમલ વસહી એટલે આદિનાથનું મંદિર. આદિનાથ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર, બીજું નામ છે ઋષભદેવ. પાલીતાણામાં પણ મુખ્ય મંદિર છે આદિનાથનું મંદિર, શેત્રુંજ પર્વત પર. આ શેત્રુંજ પર્વતનું પ્રાચીન નામ છે પુંડરીક, પુંડરીક. શેત્રુંજ પર્વત જેનું પ્રાચીન નામ છે પુંડરીક. તો મિત્રો આ પણ યાદ રહેવું છે. ત્રીજું મિત્રો કુંભારિયાના દેરા. કુંભારિયા આપણે ગુજરાતમાં આવ્યા છે, અંબાજીની બાજુમાં બનાસકાંઠામાં કુંભારિયાના દેરા, એ પણ ભીમદેવ પહેલા એ બનાવ્યા છે. કુંભારિયાના દેરા સર, આરાસુરના દેરા સર. મિત્રો આરાસુરના આરસ પથ્થરના મંદિરો, આરાસુર બનાસકાંઠામાં આવ્યું. એ મંદિરો પણ ભીમદેવ પહેલા એ બનાવેલા છે, ત્યારે આપણને ભીમદેવ પહેલાના સ્થાપત્યોની આટલી ખબર હોવી જરૂરી છે. મિત્રો એની રાણી જેનું નામ હતું ઉદયમતી, નોટ ટુ ધ પોઈન્ટ. મિત્રો ભીમદેવની બે રાણીઓ, એક બકુલા એક ઉદયમતી. કેટલાક ઇતિહાસકારો એ બકુલાને સૌલા દેવી તરીકે ઓળખાવી છે. એક્ઝામ નો પોઈન્ટ, સૌલા દેવી કોના મહારાણી હતા? ભીમદેવ પહેલા. મિત્રો ભીમદેવની બે રાણીઓ હતી, ઉદયમતી બીજી બકુલા. આ બકુલાને કેટલાક ઇતિહાસકારો એ સૌલા દેવી કહ્યા છે. એક્ઝામમાં પોઈન્ટ બને, સૌલા દેવી કોના પટરાણી હતા? ભીમદેવ પહેલા. મિત્રો ઉદયમતી એ બનાવી પાટણની વાવ, કાબેલ તારીફ જોવા જેવી પાટણની વાવ. બધી જ વાવોમાં સુંદર વાવ, વાવ સુંદર વાવ. મિત્રો તમામ વાવની અંદર સુંદરતા ધરાવતી વાવ છે પાટણની રાણી કી વાવ. વાવ રાણી કી વાવ ક્યાં આવેલી છે? પાટણ. ફરી એક વાર યાદ કરી દઉં, પાટણ એટલે અણહિલ વા, પ્રભાસ પાટણ એટલે સોમનાથ, ગઢ પાટણ એટલે અડાલજ. ભૂલ ન થાય, ગઢ પાટણ ઇક્વલ ટુ અડાલજ, પ્રભાસ પાટણ ઇક્વલ ટુ સોમનાથ, અણહિલ વાડ ઇક્વલ ટુ હાચું પાટણ. એટલે ખોટા નથી, હાચા જ છે. આમાં ઓલામાં એવું થશે, ભૃગુ કચ્છ એટલે ભરૂચ, એ કચ્છ નહીં. ઘણા છેદ ઉડાડતા હોય છે. તો મિત્રો હા એમાં લખ્યું ભૃગુ કચ્છ, કચ્છ છેદ ઉડે છે. ભૃગુ નામના ઋષિ અહીંયા થઈ ગયા છે ભરૂચમાં, એટલે ભૃગુ કચ્છ નામ પડ્યું છે. તો મિત્રો રાણી કી વાવ વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન પામી છે. આ વાવ પણ સ્થાન પામી છે? હા તમે કીધું આ વાવ બની તો ખબર નહીં, એન્જિન દબાઈ જાય છે, આપણો આત્મવિશ્વાસ ઓછો છે. મિત્રો પાટણની રાણી કી વાવ છે એ ઉદયમતીએ બનાવેલી છે, અને આ વાવ છે વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન પામેલું ગુજરાતનું બીજું સ્થળ. એકમાત્ર ગુજરાતની વાવ જેને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું છે રાણકી વાવ. પાટણમાં આવેલી છે, ભીમદેવ પહેલાના સમયમાં ઉદયમતીએ બનાવેલી છે. પણ એક્ઝામમાં મિત્રો આવું પૂછે, આ લોકો થોડા વિચિત્ર છે, આ વાવ કઈ શૈલીમાં બનેલી છે? ચાલુક્ય છે. વાવ કઈ શૈલીમાં બનેલી છે? ચાલુક્ય છે. મિત્રો આવું ન પૂછે, આ લોકો થોડા વિચિત્ર છે. પરીક્ષામાં પૂછે વાવ કેટલા માળની છે? સાત. સાત માળની વાવ હોય તો કયો પ્રકાર કહેવાય? કેમ ખબર પડી ગઈ? વાંચ્યું છે એટલે. સાત માળની વાવ હોય તો જયા પ્રકાર? એક્ઝામની અંદર આપણને વાવના ત્રણ, વાવના ચારે પ્રકારો ખબર હોય જોઈએ. વાવના ચાર પ્રકારો, નંદા ભદ્રા જયા વિજય. પહેલા તમને ચોખવટ કરી દઉં, ક્રમમાં જ યાદ રાખવા, ક્રમમાં યાદ રાખશો ને તો તમને ફાયદો થશે. નાની વાવ કઈ? નંદા. મોટી વાવ કઈ? વિજય. મિત્રો વાવનો પ્રકાર હંમેશા પ્રવેશ દ્વાર ઉપર નક્કી થશે.
એક પ્રવેશ દ્વાર, બે પ્રવેશ દ્વાર, ત્રણ પ્રવેશ દ્વાર, ચાર. જો એક માત્ર પ્રવેશ દ્વાર હોય તો વાવ કયા પ્રકારની છે? નંદા. બે બાજુ આનપરથી હવે આપણે અત્યારે માનો વાવમાં બેઠા છે, સમજી લો, તો આ કયો પ્રકારની વાવ છે? નંદા નહીં, બે બાણા છે. બે પ્રવેશ દ્વાર હોય થી ભદ્રા, આપણે સમજી લો કે વાવ ની અંદર બેઠા છે. બે પ્રવેશ દ્વાર હોય તો ભદ્ર, વાવ ની અંદર એક બાજુ નહીં હોય, એન્કર હોવું જોઈએ. ચાર દિશામાં ચાર પ્રવેશ દ્વાર હોય તો વિજ્યા. મિત્રો, માળ ઉપરથી અંદાજ આવે. અહીંયા ત્રણ નો ઘડિયો પાકો કરો, ત્રણ માળ, છ માળ, નવ માળ, બાર માળ, ત્રણ નો ઘડિયો. પણ આ ક્રમમાં યાદ હોય તો નંદા ત્રણ માળની, તો બે માળ હોય તો કઈ કહેવાય? કે વાવત નહીં કહેવાય. ચાલો, નંદા ત્રણ માળની છે તો નંદા, ચાર માળની હોય તો? ચાર માળની વિજ્ય ક્યાં આવે? આ માળ અહીંયા હશે તો તમે અહીંયા અમને મોનો કોટો પીવરાવ છો. હું ઈ કહેવા માંગુ છું, એક બે ત્રણ માળ હોય તો નંદા, ચાર પાંચ છ હોય તો ભદ્ર, સાત આઠ નવ હોય તો જીયા, હાડા છ માળની વાવ હોય તો કઈ કહેવાય? હાડા છ માળની છે, હાડા છ માળની છે, એક જીયા એક ભદ્ર. હાડા છ માળની હોય, છ સુધી ભદ્ર, હાડા છ ની હોય જ નહીં, પણ તોય હોય તો કઈ હોય? જીયા. બોર્ડ માં બધું ખુલ્લું લખ્યું છે, તોય ઘડીક જયા મદ્રા મનસા મથુરા જે લાગુ પડતું. પેલા તો વાવને ચારે નામ આવડવા જોઈએ, કઈ? નંદા, ભદ્રા, જયા, વિજયા. મિત્રો, માળ ઉપરથી વાવ નક્કી નહીં થાય, એનું કારણ છે મિત્રો અપવાદ વાવ છે. અડાલજ ની વાવ પાંચ માળની છે તો કયો પ્રકારથી છે? કયો? ભદ્રા ખરેખર થવો જોઈએ, પણ ભદ્રા નથી, જયા છે. કારણ કે એ વાવના પ્રવેશ દ્વાર ત્રણ છે. ત્રણ પ્રવેશ દ્વાર હોવાથી અડાલજની વાવ પાંચ માળની હોવા છતાં જયા પ્રકારથી છે. આ અપવાદ છે, એક્ઝામમાં આવું પૂછાતું હોય છે. તમે યાદ રાખીને જાય માળ પાંચ માળ ને, પછી આપણું સૂત્ર યાદ રાખીને જાય, એક બે ને સાહેબ આપણને કીધું તું, પણ મેં એ કીધું તું કે એક અપવાદ છે. એટલે મિત્રો ખાસ કહી રાખીશું, અડાલજની વાવ જયા પ્રકારની છે, રાણી કે વાવ પણ જયા જ પ્રકારની છે. તો વાવના પ્રકારો પણ ખાસ ખબર હોવી જોઈએ. આ બધી જ વાવોની અંદર સુંદર વાવ તરીકે મિત્રો પ્રખ્યાત છે, ત્યારે તમને અહીંયા આ વાવની ખબર હોવી જોઈએ. ચાલો મિત્રો, અમે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભીમદેવ પછી ગાદી ઉપર આવનાર, ભીમદેવ પછી ગાદી ઉપર આવનાર કર્ણદેવ વાગ્યો. કર્ણદેવ સોલંકી વાગ્યેલો નહીં. ચાલો મિત્રો, અહીંથી સ્ટાર્ટ થશે. ફરી એકવાર, સૌપ્રથમ મૂળરાજ સોલંકી, પછી ચામુંડારાજ, પછી વલ્લભરાજ, પછી દુર્લભરાજ. દુર્લભરાજનો ભત્રીજો ભીમદેવ પહેલો, પાંચપુરા. છઠ્ઠો શાસક સોલંકી વંશનો કર્ણદેવ સોલંકી. મિત્રો, કર્ણદેવ સોલંકીનો સમયગાળો એક્ઝામની અંદર પૂછે તો યાદ રાખીશું, 1064 થી 1094 નો સમયગાળો કર્ણદેવ સોલંકીના નામે પ્રખ્યાત છે. મિત્રો, આ કર્ણદેવ સોલંકી એક્ઝામની અંદર બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ કર્ણદેવ સોલંકી એ લાટ પ્રદેશની આગળ નવસારી સુધી ગુજરાતનો વિસ્તાર જીતી લીધો. મિત્રો, નવસારી જીતનાર સોલંકી રાજવી કર્ણદેવ સોલંકી લાટ પ્રદેશથી આગળ. મિત્રો જો અહીંયા લાટ પ્રદેશ પણ એને જીતી લીધો, લાટ પ્રદેશ જીતી અને આગળ વધ્યો નવસારી સુધી, એને ગુજરાતમાં સોલંકી વંશનો ધ્વજ લહેરાતો કરી દીધો. પણ એક્ઝામેબલ પોઈન્ટ, કર્ણદેવ સોલંકીએ લાટ પ્રદેશ જીત્યો અને કયું બિરુદ પ્રાપ્ત કર્યું? ત્રૈલોક્ય મળ. મિત્રો, ત્રૈલોક્ય મળ એક્ઝામમાં પૂછાય. ત્રૈલોક્ય મળનું બિરુદ પ્રાપ્ત કરનાર સોલંકી રાજવી કોણ? કર્ણદેવ પહેલો. સમયગાળો 1064 થી 1094. કેટલામાં નંબરનો? છઠ્ઠા. માતા ઉદયમતી, પિતા ભીમદેવ, પહેલાનું સંતાન કર્ણદેવ સોલંકી. મિત્રો, લાટ પ્રદેશ જીતતા બિરુદ પ્રાપ્ત કર્યું
ત્રેલોક્ય મળ. એક્ઝામ ની અંદર પૂછાય, નીચેનામાંથી કયા સોલંકી રાજવીને ત્રેલોક્ય મળ નું બિરુદ આપવામાં આવ્યું છે? કર્ણદેવ સોલંકી. એક્ઝામ ની અંદર પૂછાય, જો ત્રેલોક્ય ગંજ સિદ્ધરાજ જયસિંહ ને મળેલું છે, ત્રેલોક્ય મળ કર્ણદેવ સોલંકી. નવસારી સુધી જીતે છે. આ એ જ નવસારી જેને પુસ્તકોની નગરી કહેવામાં, આ એ જ નવસારી જેને પ્રાચીન નામ નાગસારિકા નવસારિકા છે. આ એ જ નવસારી જ્યાં ગાંધીજીએ 6 એપ્રિલ 1930 ના રોજ ચપટી મીઠું ઉપાડ્યું એ દાંડી ગામ ક્યાં આવ્યું છે? નવસારી. આ નવસારી કઈ નદી કિનારે આવ્યું છે? પૂર્ણા. મિત્રો એની સાઈડ જીકે છે, તો આ પણ આપણે યાદ રાખીશું એક્ઝામ માં પૂછાય. મિત્રો કર્ણદેવ સોલંકી ના સમયમાં એક બીજી બાબત, કર્ણદેવ સોલંકી એ આશાપલ્લીના આશા ભીલને હરાવી કયા નગર નો પાયો નાખ્યો? કર્ણાવતી નગર. મિત્રો કર્ણાવતી નગર નો પાયો કોને નાખ્યો હતો? કર્ણદેવ પહેલા. પણ કોને પરાજય? આશા ભીલ. આજનું જે અમદાવાદ છે ત્યાં આશાપલ્લી નામ ગામ હતું, આ આશાપલ્લી નામનું એક ગામ હતું, અને ત્યાં આશાપલ્લી ના આશા કર્ણાવતી નગર નો પાયાનાર કર્ણદેવ સોલંકી હતો. મિત્રો આશાપલ્લી ની કઈ દિશામાં આ નગર સ્થાપ્યું? ઉત્તર દિશા. એક્ઝામ ની અંદર ઘણી વખત નાનકડો પોઈન્ટ પૂછે કે આશાપલ્લી નગર ની સ્થાપના આશા ભીલે કઈ દિશામાં કરી હતી? આશાપલ્લી ની કઈ દિશામાં કર્ણાવતી નગર ની સ્થાપના કરી હતી? ઉત્તર દિશા. કર્ણાવતી નગર જેને અત્યારે આપણે કયા નામે ઓળખીએ છીએ? અમદાવાદ. સરકારમાં વારંવાર રજૂઆત થાય છે કે અમદાવાદ નું નામ અમદાવાદ અમને ગમતું નથી, કર્ણાવતી નગર રાખવું. એક્ઝામ માં પૂછાય નીચેનામાંથી કયા શહેરનું નામ કર્ણાવતી નગર માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે? અમદાવાદ. કર્ણાવતી નગર તરીકે પેલા ઓળખવામાં આવતું. તો મિત્રો આપણે યાદ રાખીશું કોને હરાવ્યો હતો? આશા ભીલ અને કર્ણાવતી નગર નો પાયો નહીં. મિત્રો આ કર્ણાવતી નગર માં કર્ણસાગર તળાવ બનાવડાયું. મિત્રો એક સુંદર મજાનું તળાવ એને બનાવ્યું છે, કર્ણસાગર તળાવ. મિત્રો તમને 4 તળાવો સોલંકી વંશના પૂછે અને સામે સ્થળ પૂછે, એની કોઈ 4 તળાવ હોય, 4 સ્થળો હોય, મુનસર, મલાવ, સહસ્ત્રીલિંગ અને કર્ણસાગર અને જોડકું જોડો, તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ કર્ણસાગર તળાવ અમદાવાદમાં કર્ણદેવ સોલંકી બનાવ્યું છે. મિત્રો કર્ણેશ્વરી માતાનું મંદિર, કર્ણેશ્વરી માતાનું મંદિર પણ એને બનાવ્યું છે કર્ણદેવ સોલંકીએ. કર્ણેશ્વરી માતાનું મંદિર પણ બનાવ્યું છે. મિત્રો બે ની વાતો થઈ, કર્ણાવતી નગર સ્થાપ્યું, કર્ણસાગર તળાવ બનાવ્યું, કર્ણેશ્વરી માતાનું મંદિર બનાવ્યું. એક્ઝામ માં પૂછાય નીચેનામાંથી કયું સ્થાપત્ય કર્ણદેવ પહેલાનું નથી? મિત્રો કર્ણદેવ પહેલાનું નીચેનામાંથી કયું સ્થાપત્ય નથી? કર્ણસાગર તળાવ એનું છે, હા. કર્ણેશ્વર મંદિર, કર્ણેશ્વરી માતાનું મંદિર, હા. કર્ણસાગર તળાવ, હા. તો અહીંયા ડી ત્રણેય એના છે. એક્ઝામ ની અંદર પૂછી શકે છે, તો આપણે એ પણ મિત્રો ખાસ તકેદારી રાખીશું. અને આ કર્ણદેવ સોલંકી ના સમયમાં ગુજરાતમાં કાશ્મીર નો એક કવિ આવ્યો હતો જેનું નામ છે બિલ. મિત્રો એક્ઝામ ની અંદર પૂછે કાશ્મીરના કવિ બિલહણે ગુજરાતની મુલાકાત લીધી ત્યારે ગુજરાતનો શાસક કોણ હતો? મિત્રો કર્ણદેવ પહેલો કાશ્મીરનો કવિ બિલહણ ગુજરાતની મુલાકાત લે છે ત્યારે ગુજરાતમાં ગાદી ઉપર હતો કવિ બિલહણ. અને આ કવિ બિલહણે એક સુંદર મજાનું નાટક લખ્યું છે જેનું નામ છે કર્ણસુંદરી નાટક. કર્ણસુંદરી નામનું નાટક એને લખ્યું છે. એક્ઝામમાં પૂછાય કર્ણસુંદરી નાટકનો રચયિતા કોણ છે? મિત્રો કર્ણસુંદરી નાટકનો રચયિતા કર્ણદેવ નથી, છેદ ઉડે પણ ઉડાડતા નહીં. પરીક્ષામાં પૂછે કર્ણસુંદરી નાટકનો રચયિતા કોણ છે? ઓપ્શન એ કર્ણદેવ. અહીંયા ખોટા છેદ નહીં ઉડાડવાના, એ બધું ગણિતમાં. કર્ણસુંદરી નાટક કર્ણદેવ ઉપર લખાયું છે, યસ સાચી બાબત છે. પણ કર્ણસુંદરી નાટક લખનાર કાશ્મીર નો કવિ બિલહણ હતો. અને આ કર્ણસુંદરી નાટકની, આ મિત્રો કર્ણસુંદરી નાટકની નાયિકા કોણ છે? મિનળ દેવી. મિનળ દેવી ઓપ્શનમાં નથી. મયણ અલ્લાહ. મિત્રો ઓપ્શનમાં જો મિનળ દેવી નહીં હોય તો મયણ અલ્લાહ.
કર્ણસુંદરી નાટકના રચયતા બિલહણ. કોના સમયમાં લખાણું? કર્ણદેવ. કવિ બિલહણ ક્યાંનો કવિ? કાશ્મીરનો. અને કર્ણસુંદરી નાટકની નાયિકા મિનર દેવી છે. એક્ઝામની અંદર પૂછી શકે છે. તો મિત્રો આ પણ આપણે યાદ રાખવાનું છે. મિત્રો એક ઘટના અહીંયા બને છે, એક ઘટના અહીંયા બને છે. મિત્રો ચંદ્રપુરના મિનલદેવી હતા. મિનલદેવી મિત્રો ચંદ્રપુરના છે. અને તે સમયથી તે સમયે ચંદ્રપુરથી પાટણ વેલડું આવે છે. વેલ છોકરી પક્ષવાળા જાન લઈને આવે અને વેલ કહેવાય. અત્યારે એવું નથી, અત્યારે છોકરા ડીજે બધું લઈને જાય, ડીજે લઈને જાય પછી ગીત વગાડે. મિત્રો આ વેલડું પાટણમાં પહોંચે છે. મિત્રો કર્ણદેવની એન્ગેજમેન્ટ વિનલદેવી સાથે થઈ હતી, પણ બંને એકબીજાને જોયા નહોતા. અને એ સમય થોડો મોબાઈલ હતો, એકબીજા વાત કરે વિડીયો કોલ. શું કરો છો? એક ક્લાસમાં બેઠો છું. તાર બકા આવું છે તલાટન તૈયારી કરવા? ત્યારે આ વિડીયો કોલ સુવિધા નહોતી. અને પરિણામે મિત્રો એકબીજાને જોયેલા નહીં. પાટણ વેલડું પહોંચી ગયું. મિનળદેવી પાવડર બાવડર ચોપડીને આવ્યા હતા. અને જેવી આ પાટણમાં જાન પહોંચી, ખબર પડી જાય પાટણમાં ફડાક્યા ફૂટતા. આ રાજકુમારી હતી, કોઈ મિનળદેવી સામાન્ય મહિલા નહોતી. મિત્રો કર્ણદેવ આમ જોયું. એક જણા કર્ણદેવ ને સમાચાર આવ્યો, ક્યાં એક તું ક્યાં પડ્યો એક કાં તક ખરેખર ગમે એવું તાર જગ્યાએ હું તું ચોખ્યા ના પડું. મિત્રો આવા સમયે મિત્રો હવા પૂરતા હોય છે. અંતે કર્ણદેવે આમ બહાર જોયું તો મિનળદેવી બેઠા હતા. કર્ણદેવને પણ ગમ્યા નહીં. કર્ણદેવ તો રિયાણા. મિત્રો મિનળદેવીની મિનળદેવી કેવી સ્ત્રી હતી હું જોજો. મિનળદેવીને ખબર પડે કર્ણ ના પાડે છે. મિનળદેવીએ સમાચાર મોકલ્યા, જાઓ કર્ણને કહી દો કાં તો આજ પાટણમાં કર્ણદેવને મિનળદેવી પરણીને દાશે, અને કા પાટણમાં મિનળદેવી કેરોસિન છાંટીને હળગી જશે. મિત્રો કર્ણદેવને સમાચાર આપવા ખબરી પહોંચ્યો. એ કે ભાઈ મિનળદેવી તો બગડ્યા, એ કે ક્રોધમાં છે. શું થયું? એ કે કેરોસિન છાંટીને મરવાની વાત કરે. હા એ કે મોકલી દો કેરોસિન નું ડબ્બુ. મિત્રો મામલો બગડ્યો. અને મિનળદેવી સમજવા તૈયાર નથી, આ બધું કર્ણ સમજવા તૈયાર નથી. રાજકુમાર છે ને એક બાજુ રાજકુમારી, ચંદ્રપુરના રાજકુમાર, ચંદ્રપુરના રાજકુમારીની જાન ગુજરાતમાં પાટણના આંગણે છે. લોકો ઉત્સાહમાં છે અને અહીંયા બાજી બગડી છે. અને એવા સમયે રાજમાતા ઉદયમતી મેદાનમાં આવે છે. રાજમાતા ઉદયમતીને ખબર પડે કે આપણો રાજકુમાર ના પાડે છે. મિત્રો તે દિવસે રાજમાતા ઉદયમતી એની ફરજ અદા કરે છે. ઉદયમતીએ કર્ણને કીધું કે કર્ણ કાન ખોલીને સાંભળી લે, આજ કાં તો મિનળદેવી અને કર્ણના મેરેજ થશે. એક માત્ર એકલી મિનળદેવી નહીં સળગે, જો સળગ છે તો બે સ્ત્રીઓ સતી થશે. આજ કર્ણ તું ના પડે તો ઉદયમતી પણ કેરોસિન છાંટીને હળગી જશે. પછી તો મિત્રો સંસાર તો સારી રીતે જ ચાલ્યો છે, એમાં કઈ આપણે કહી શકીએ નહીં. પણ અમે પેલા હું કેમેરો દબાઈ જાઉં છું. માતાજી નો બસ કેમેરો આવી જાય ને એટલે મને આમ આમ ટેન્શન આવી જાય, કારણ કે આપણો વિષય એવો છે મીઠું મરચું ભભરાવી નહીં તો જામે નહીં. તો મિત્રો અહીંયા ભીમદેવ પછી ગાદી ઉપર આવે કર્ણદેવ. નવસારી જીતનાર સૌ પ્રથમ રાજવી કર્ણદેવ. મિનળદેવી સાથે લગ્ન કોના થયા? કર્ણદેવ. અને આ કર્ણદેવે આશા પડેલી આશા ભીલને પણ આવ્યો હતો. લાટ પ્રદેશ જીતતા કયું બિરુદ મળ્યું? ત્રૈલોક્ય મલ. બી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ત્રૈલોક્ય મલ.
મિત્રો, અને પછીનો રાજવી આપણે વચ્ચે આવી રહ્યો છે, પરીક્ષામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રાજવી છે અને એનું નામ છે સિદ્ધરાજ જયસિંહ. મિત્રો ખૂબ ઇમ્પોર્ટન્ટ, એક્ઝામ ની અંદર બી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય સિદ્ધરાજ જયસિંહ. મિત્રો પેપર કાઢનાર, પરીક્ષામાં પેપર કાઢનાર છે એ પૂરેપૂરી બાબતોની ધ્યાન રાખે છે. મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન તમને પૂછે, સિદ્ધરાજ જયસિંહ કેટલામાં નંબરનો સોલંકી રાજવી હતો? સાત. કેટલા? સાતમા નંબરનો સોલંકી રાજવી સિદ્ધરાજ જયસિંહ. છ જણા આવી ગયા. મિત્રો સિદ્ધરાજના માતાનું નામ શું હતું? મિનળદેવી. અને આ સિદ્ધરાજ 1143 સુધી શાસન કરે છે. મિત્રો સિદ્ધરાજ જયસિંહનો સમયગાળો એક્ઝામમાં પૂછે, સિદ્ધરાજ જયસિંહનો સમયગાળો જણાવો. 1094 થી 1143 સાતમા નંબરનો રાજવી સિદ્ધરાજ જયસિંહ. એક્ઝામમાં પૂછાય, સોલંકી વંશનો સૌથી મહાપ્રતાપી શાસક કોણ હતો? સિદ્ધરાજ જયસિંહ. સૌથી મહાપ્રતાપી શાસક. મિત્રો માત્ર 3 વર્ષની ઉંમરે ગાદી ઉપર આવે છે આ સિદ્ધરાજ જયસિંહ. એનો જન્મ 1091 માં. મિત્રો એક્ઝામમાં પૂછાય પાલનપુરમાં થયો. સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ પાલનપુર બનાસકાંઠામાં આવેલું છે. ઘણી વખત આપણને પાલનપુર ન પૂછે, સીધો જિલ્લો પૂછે. સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ નીચે નામેથી કયો છે? પાટણ, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા. એટલે આપણને પછી પાલનપુર જડે નહીં એટલે આપણે કઈ બસમાં બેસી? પાટણ વાળું. અને કોન્ફિડન્સ થી બેસી કામમાં માર્ક્સ રોકડા પછી ખબર પડે કે આ હે મને ક્યાં બનાસકાંઠા દેખાણું જ નતું, તો તમને શું દેખાણું હતું? એટલે ઘણી વાર પેપરમાં આપણે પાલનપુર ગોતતા હોઈએ છીએ, પાલનપુર ન મળે એટલે પાટણ વાળી બસમાં બેસી જતા હોઈએ છીએ. મિત્રો ભૂલ ન કરતા, જન્મ મિત્રો જન્મ એનો પાલનપુર બનાસકાંઠામાં. 3 વર્ષની ઉંમરે ગાદી ઉપર 1091 માં સિદ્ધરાજ નો જન્મ. તો આ સિદ્ધરાજ જયસિંહ એક્ઝામની અંદર મિત્રો એના કેટલાક મહત્વના યુદ્ધો દરમિયાન મળેલા બિરુદો અને એનો સમકાલીન શાસક કોણ હતો એ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યારે આપણે મિત્રો સિદ્ધરાજ જયસિંહના યુદ્ધો અને મહત્વની વાત ઉપર આપણે. મિત્રો પહેલું જ યુદ્ધ સોરઠ વિજય. મિત્રો સિદ્ધરાજ જયસિંહ સોરઠ પર આક્રમણ કરે છે. શું લેવા? કેમ? વાય? શા માટે? મિત્રો સિદ્ધરાજ જયસિંહ પાટણની ગાદી ઉપર હતો ત્યારે સિદ્ધરાજ જયસિંહ હાજર નથી પાટણમાં. અને એવા સમયે રા નવગણના પુત્ર રા ખેંગાર ત્રીજાય. મિત્રો રા ખેંગાર પેલો ના, બીજો ના, ત્રીજો હા હા ઈ જ તે. ઘણીવાર આપણને આવું પૂછે કે સિદ્ધરાજ જયસિંહ નીચેનામાંથી કયા શાસકને પરાજય આપ્યો હતો, અને પછી લખે રા ખેંગાર બીજો, રા ખેંગાર ત્રીજો, રા નવગણ બીજો, રા નવગણ ત્રીજો. પડકે વાળાને પૂછ્યું કે આપણે હું કે ક્લાસમાં કે જાતો જ નતો. રા નવગણ ના, રા ખેંગાર ત્રીજો. રા નવગણ તો એનો બાબુ, એના પિતા હતા, એના ડેડી. મિત્રો બન્યું પણ એવું, રા નવગણ ત્રીજા નું અપમાન કરેલું અને પરિણામે રા નવગણ ત્રીજાએ બગાસો નહીં ભેળ્યું. રા નવગણ વાત ફાલતી હોય અને બગાસા આવે તો હજુ મન લાગે 2022 સુધી આપણે બેન્ચો જોઈન્ટ કરવી પડશે. સોરઠ ઉપર આક્રમણ કરે છે ત્યારે રા નવગણ નું અપમાન થયું ત્યારે નવગણ એના પુત્રો ને બોલાવ્યો, એ કે જે પાટણ નો દરવાજો તોડે એને જ હું ગાદી આપવાનો છું. અને પરિણામે રામ ખેંગાર ત્રીજાએ મિત્રો તક ઝડપી લીધી. તે દિવસે રા ખેંગાર ત્રીજો પાટણમાં આક્રમણ કરવા માટે જાય છે. સિદ્ધરાજ જયસિંહ પાટણમાં હાજર નથી. મિત્રો સિદ્ધરાજ પાટણમાં હાજર નથી
સોરઠ નો રા ખેંગાર ત્રીજો ચુડાસમા વંશ નો રાજવી પાટણ પહોંચે છે. પાટણ નો પૂર્વ નો દરવાજો તોડે છે, પાટણ નો પૂર્વ નો દરવાજો તોડી અને રિટર્ન નીકળવા જાય છે. નજર પડી રાણક ઉપર. મિત્રો, રાણક દેવી અને એને કોઈ કીધું કે મિત્રો તે દિવસે જો રા ખેંગાર ત્રીજો માત્ર પાટણ નો દરવાજો તોડીને ગયો હતો, વાંધો નહોતો સિદ્ધરાજ નહીં, પણ મોટી ભૂલ કરી ચુક્યો રા ખેંગાર ત્રીજો. તે દિવસે રા ખેંગાર ત્રીજાએ મોટી ભૂલ કરી. મિત્રો, હજુ એની સાથે સગાઈ એન્ગેજમેન્ટ થઈ હતી, એ રાણક ને સકડા બેરી ઉપાડ્યા. મિત્રો, અહીંયા રાણક થઈ સોરઠ આવી જાય છે, અહીંયા સિદ્ધરાજ જયસિંહ પાટણ આવે છે. સિદ્ધરાજ જયસિંહ જોયું તો પાટણ નો દરવાજો તૂટલો, સૈનિકો ના હાથ ભાંગેલા, શું થયું? મિત્રો, વાત કરવામાં આવી કે રા ખેંગાર છે એ પાટણ નો દરવાજો તોડીને ગયો. સિદ્ધરાજે કીધું કે એમાં કોઈ ટેન્શન નહીં, આપણે આવતીકાલે એ કે જઈશું. પણ એ કે એમાં વાત એવી છે, શું છે? રાણક ક્યાં છે? મારી રાણક કે રાણક ને લઈ ગયો છે. તમે શું કરતા હતા? કેમ ઘણી મહેનત. મિત્રો, ચકલી ઉડે. તે દિવસે રા ખેંગાર ત્રીજો જો રાણક ને ન ઉપાડ્યા હોત તો કોઈ પ્રોબ્લેમ નતો. પણ અહીંયા રાણક છે. મિત્રો, સોરઠ માં આવી જાય છે. સોરઠ માં રા ખેંગાર ત્રીજો સિદ્ધરાજ છે. એ જ સમયે મિત્રો પાણી પીવા રહેતો નથી અને સીધો સોરઠ પર આક્રમણ કરે છે. પણ સોરઠ નો કિલ્લો, આ જે ઉપરકોટ નો કિલ્લો છે ને, એ સોરઠ નો કિલ્લો છે. એની અંદર રા ખેંગાર ત્રીજો છે, કિલ્લો બંધ કરી દે છે. મિત્રો, આ યુદ્ધ 12 વર્ષ ચાલ્યું એવું કહેવાય છે. 12 વર્ષ આ યુદ્ધ ચાલ્યું હતું એવું કહેવાય છે. પણ એક્ઝામ નો પોઈન્ટ સિદ્ધરાજ જયસિંહ સોરઠ પર વિજય માટે પ્રસ્થાન કર્યું ત્યારે એને બિરુદ આપવામાં આવ્યું ત્રૈલોક્ય ગંડ અથવા ગંજ. ધ્યાન રાખજો એક્ઝામ નો પોઈન્ટ. સોરઠ વિજય માટે પ્રસ્થાન કર્યું ત્યારે એને બિરુદ આપવામાં આવ્યું ત્રૈલોક્ય ગંજ, ત્રૈલોક્ય ગંડ. સોરઠ નો રાજવી કોણ હતો? રા ખેંગાર ત્રીજો. મિત્રો, અહીંયા એક બિરુદ એક્ઝામમાં પૂછાય અને હવે સોરઠ પર પહોંચી જાય છે. મિત્રો, 12 વર્ષ યુદ્ધ ચાલે છે. સિદ્ધરાજ પાછું જવાનું નામ નથી લેતો અને અહીંયા રા ખેંગાર ત્રીજો કિલ્લાનો દરવાજો નથી ખોલતો. અંતે મિત્રો સિદ્ધરાજ ને એવો વિચાર આવે છે કે કોઈ પણ ભોગે મારો દરવાજો એકવાર જો ખુલી જાય તો વાંધો નહીં. અને અંતે મિત્રો સિદ્ધરાજે રા ખેંગાર ત્રીજાના ભાણે જ એક્ઝામમાં પૂછાય તેવા દેસળ અને વિસળ ને ફોડી નાખ્યા. મિત્રો, સિદ્ધરાજ જયસિંહ દેસળ અને વિસળ ને ફોડ્યા. સિદ્ધરાજે કીધું, સોરઠ તમારું, રાણક મારી, તમારે માત્ર દરવાજો ખોલવાનો છે. દેસળ અને વિસળ ને તે દિવસે શી ખબર શું સુઈ ગયું. એમ થયું કે મામી જતા રહે, વાંધો નહીં, સોરઠ નો કિલ્લો જવો જોઈએ નહીં. મિત્રો, સોરઠ ના કિલ્લા માટે, સ્વાર્થ માટે તે દિવસે ભાણુભા દેશ વિસળે મામા સાથે દગો કર્યો, મામા સાથે વિશ્વાસઘાત કર્યો અને મિત્રો આ દરવાજો ખોલ્યો. હાથમાં તલવાર લઈ, તેગ તલવાર લઈને સિદ્ધરાજ અંદર આવે છે. રા ખેંગાર ત્રીજાને ખબર પડે કે સિદ્ધરાજ કિલ્લામાં પ્રવેશ કરી ચુક્યો છે, મારા ભાણુભા દેસળ અને વિસળે દગો કર્યો છે. અને તે દિવસે રા ખેંગાર ત્રીજો હાથમાં તલવાર લઈ અને સિદ્ધરાજ નો સામનો કરવા મિત્રો આવે છે. ચપ્પા ચપ્પીના યુદ્ધમાં રા ખેંગાર ત્રીજો મૃત્યુ પામે છે. સિદ્ધરાજ જયસિંહ આગળ જાય છે, ગોતતો તો કોને ગોતતો તો? રાણક. મિત્રો, સિદ્ધરાજે રાણક સામે જોયું, રાણકે સિદ્ધરાજ સામે જોયું. પણ સિદ્ધરાજ ની નજર ગઈ આ મુનિયા અને ટુનિયા ઉપર. તે દિવસે રાણક ને બે પુત્રો પણ હતા.
રાણક ના લગ્ન રા ખ્યાંગાર ત્રીજા સાથે થઈ ચુક્યા હતા. મિત્રો, અંતે રાણક ની નજર સામે એના બંને પુત્રોના માથા કાપ્યા. અને એ સમયે મિત્રો રાણકને લઈ અને રિટર્ન પાટણ આવે છે ત્યારે એક્ઝામનો પોઈન્ટ નોટ. મિત્રો, વઢવાણ ખાતે ભોગાવો નદીમાં રાણક સતી થયા અને રાણક દેવીનું મંદિર આવેલું છે. વઢવાણમાં ભોગાવો નદી કિનારે રાણક દેવીનું મંદિર આવેલું છે. મિત્રો સતી થાય છે. પણ બીજો એક્ઝામનો ક્વેશ્ચન અહીંથી પૂછાય. એક ક્વેશ્ચન આ છે, જો વિજય માટે સિદ્ધરાજ નીકળ્યો ત્યારે બિરુદ મળ્યું હતું ત્રેલોક્ય ગણ, પણ સોરઠ વિજય પ્રાપ્ત કર્યા પછી સિદ્ધ ચક્રવર્તીનું બિરુદ મળ્યું અને સિદ્ધરાજ જયસિંહ. મિત્રો સોરઠ વિજયની યાદમાં, મિત્રો એક્ઝામ અંદર પૂછાય સોરઠ વિજયની યાદમાં સિદ્ધરાજે કઈ સંવત શરૂ કરી હતી? સિંહ સંવત. ક્યારે શરૂ કરી હતી? 1114. મિત્રો 1114 માં સિંહ સંવત શરૂ કરનાર સોલંકી રાજવી સિદ્ધરાજ જયસિંહ સોરઠ વિજયની યાદમાં સિંહ સંવત શરૂ કરે છે. સિંહ સંવતની શરૂઆત 1114 માં કરી હતી. મિત્રો આજથી કેટલા વર્ષ પહેલા સિંહ સંવતની શરૂઆત થઈ હતી? પેપર કાઢવા પણ પૂછાય. સિંહ સંવતનો પ્રારંભ મિત્રો 2019 1114 બાદ કરો, જે જવાબ આવે એનો જવાબ છે. પણ આ આપણને ખબર હોવી જોઈએ. તો મિત્રો અહીંયા સોરઠ ઉપર વિજય પ્રાપ્ત કરે છે અને સોરઠમાં દંડનાયક તરીકે નિમણૂક કરે છે સજ્જન મંત્રી. મિત્રો સોરઠ નો દંડનાયક સજ્જન મંત્રી. અને આ સજ્જન મંત્રીએ ગિરનાર પર્વત પર નેમિનાથનું પથ્થરનું જૈન મંદિર બનાવડાયું. મિત્રો પથ્થરનું જૈન મંદિર બનાવડાયું, એક્ઝામ ની અંદર પૂછાય તેવો પડશે. મિત્રો પથ્થરનું જૈન મંદિર બનાવડાયું છે. સિદ્ધરાજ જયસિંહનો સોરઠનો દંડનાયક કોણ હતો? સજ્જન મંત્રી. સજ્જન મંત્રી કોના સમયમાં સોરઠનો દંડનાયક હતો? સિદ્ધરાજ જયસિંહ. અને સોરઠમાં પથ્થરનું નેમિનાથનું મંદિર બનાવનાર કોણ હતું? સજ્જન મંત્રી. મિત્રો ગિરનાર પર્વતના બે પ્રાચીન નામો રેવતક ઉજ્જયંત, રેવતક ઉજ્જયંત. અને ગિરનારમાં જે પ્રદક્ષિણા શરૂ થાય પરિક્રમા ત્યારે ત્યાં કયા કુંડ થી શરૂઆત થાય છે? મૃગી કુંડ થી મિત્રો શરૂઆત થાય છે. 1117 મીટરની ઊંચાઈ ધરાવતો ગરવો ગિરનાર, 9999 પગથિયા ધરાવતો ગરવો ગિરનાર. તો આપણને મિત્રો ખાસ ખ્યાલ રહેવો જોઈએ એના ઉપર આ મંદિર બનાવ્યું. મિત્રો આ સોરઠ વિજયમાં બે જ બાબતો યાદ રાખવાની છે, તો આ તમને ખાસ યાદ રહે તે જરૂરી છે. મિત્રો આપણે વાત કરવી જૂનાગઢની. આપણે અહીંયા સાઈડમાં આપણે વાત કરી લઈએ જૂનાગઢની. જૂનાગઢ વાડીઓનો જિલ્લો, સાધુઓનું પિયર જૂનાગઢ, દામોદર કુંડ જૂનાગઢ, મૃગી કુંડ જૂનાગઢ, રેવતી કુંડ જૂનાગઢ. નીચેનામાંથી કયો કુંડ જૂનાગઢમાં આવેલો નથી? રેવતી કુંડ આવેલો છે, હા. દામોદર કુંડ, હા. મૃગી કુંડ, હા. મિત્રો નરસિંહનો ચોરો જૂનાગઢ, અડી ચડી અડી કડી વાવ જૂનાગઢ, મૈત્રક વંશમાં બનેલી ખાપરા કોડિયાની ગુફાઓ જૂનાગઢ, અશોકનો શિલાલેખ જૂનાગઢ, પણ જોડે જોડે રુદ્રદામન અને સ્કંદગુપ્તનો શિલાલેખ પણ ત્યાં જ આવેલો છે. તો મિત્રો આપણને યાદ રહેવું જોઈએ. અને આ જૂનાગઢમાં ગુજરાતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય શક્કરબાગ પણ આવેલું છે. ગુજરાતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલયનું નામ છે શક્કરબાગ. અને મોહબ્બત ખાન બીજાના સમયમાં મિત્રો આનું નિર્માણ થયેલું છે. અને મોહબ્બત ખાન બીજો સિંહને બચાવે છે. મિત્રો અનેક રાજ્યમાં કાયદો કરી નાખ્યો કે કોઈએ પણ સિંહની વસ્તી કરવી, સિંહનો શિકાર કરવો નહીં. સિંહ ડાલા મથો, હાવટ કેસરી એટલે સિંહ. તો આપણે મિત્રો આપણને ખાસ જૂનાગઢનું યાદ રહેવું જોઈએ. અને આજે હાલમાં ગુજરાતના અર્ધકુંભ મેળો
જે ભવનાથનો મેળો હતો એને ગુજરાત સરકારે અર્ધ કુંભ મેળો જાહેર કર્યો છે. વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આવું પણ એક્ઝામમાં પૂછે તો આવડવું જોઈએ. સુદર્શન તળાવ એના સમયમાં બનેલું છે. સુદર્શન તળાવનું નિર્માણ જૂનાગઢમાં મિત્રો મૌર્ય વંશમાં થયેલું છે. તો એ પણ ત્યાં આવેલું છે, એ પણ યાદ રહેવું જોઈએ. મિત્રો બીજો વિજય, માળવા વિજય. મિત્રો 1135-36 માળવાના રાજા યશો વર્માને પરાજય આપ્યો અને બિરુદ પ્રાપ્ત કર્યું અવંતીનાથ. મિત્રો માળવામાં યશો વર્માને પરાજય અને યશો વર્માને પરાજય આપી કયું બિરુદ પ્રાપ્ત કર્યું? અવંતીનાથ. એક્ઝામેબલ પોઈન્ટ. સિદ્ધરાજ જયસિંહને મિત્રો ત્રીજું બિરુદ મળ્યું. પહેલા મળ્યું તો ત્રૈલોક્ય ગણ, પછી મળ્યું સિદ્ધ ચક્રવર્તી અને હવે મળ્યું અવંતીનાથ. સિદ્ધરાજ જયસિંહને અવંતીનાથનું બિરુદ કયા વિજય પછી આપવામાં આવ્યું હતું? માળવા વિજય. માળવાનો રાજા કોણ હતો? યશો વર્મા. મિત્રો અહીંયા ભૂલ ન થાય. અને માળવાના દંડ તરીકે મિત્રો કોની નિમણૂક કરી? મહાદેવ. મિત્રો માળવાના દંડક તરીકે મહાદેવની નિમણૂક કરવામાં આવે છે. તો આપણે એક્ઝામનો પોઈન્ટ છે, પૂછી શકે તો આપણે યાદ રાખીશું. મિત્રો સિદ્ધપુરમાં બાબરા ભૂત કયું બિરુદ પ્રાપ્ત કર્યું? બર્બરક જિષ્ણુ. મિત્રો બર્બરક જિષ્ણુનું બિરુદ સિદ્ધપુરમાં બાબરો ભૂત બ્રાહ્મણોને યજ્ઞ નહોતો કરવા દેતો, હેરાન કરતો હતો અને પરિણામે મિત્રો બાબરા ભૂતને હરાયો. આમ તો બાબરા ભૂતને મારી જ નાખે સિદ્ધરાજ, પણ વચ્ચે પડ્યા બાબરા ભૂતના પત્ની પિંગલા અને એને રિક્વેસ્ટ કરી સિદ્ધરાજ જયસિંહને કે પ્લીઝ એક વખત જવા દો પ્લીઝ. અને અંતે સિદ્ધરાજ મિત્રો વિનંતીનો સ્વીકાર કરે છે. પણ આ બાબરો ભૂત પછી જીવો ત્યાં સુધી સિદ્ધરાજ જયસિંહની જ સેવા કરી છે. એને એમ થયું મને નવો અવતાર મળ્યો છે. મિત્રો સિદ્ધરાજ જયસિંહની જ સાથે રહેશે તો આપણે એને બિરુદ મળ્યું છે. આ સિવાય મિત્રો એને સગરા જયસંગનું પણ બિરુદ મળ્યું છે. સિદ્ધરાજને સગરા જયસંગ, પરમેશ્વર, પરમ ભટ્ટારક, મહારાજા ધીરાજ જેવા બિરુદો સિદ્ધરાજ જયસિંહને પ્રાપ્ત થયા છે. તો મિત્રો બિરુદોની વાત થઈ, નીચેનામાંથી કયું બિરુદ સિદ્ધરાજ જયસિંહને મળેલું નથી? આવો ક્વેશ્ચન આવે ત્યારે ખ્યાલ આવી જવો જોઈએ. ત્રૈલોક્ય મળનું બિરુદ સિદ્ધરાજને મળેલું નથી. કોને મળેલું છે? કર્ણદેવ પહેલા. એક ભૂલ જે થઈ શકે તેવી છે એ આ. તો અહીંયા મિત્રો સિદ્ધરાજના બિરુદો અને યુદ્ધોની આપણે વાત કરી ચૂક્યા છીએ. એના સમકાલીન શાસકો પૂછે તો પણ આપણને આવડવું જોઈએ. મિત્રો આપણે હવે વાત કરવી છે આગળ. મિત્રો સિદ્ધરાજના સમયમાં સિદ્ધરાજ તો 3 વર્ષના હતા અને ગાદી ઉપર બેઠા ત્યારે સિદ્ધરાજને રાજ્ય વહીવટની તાલીમ આપે છે શાંતુ મંત્રી. સિદ્ધરાજ જયસિંહ કોની પાસેથી રાજ્ય વહીવટની તાલીમ લીધી હતી? શાંતુ મંત્રી. સિદ્ધરાજ જયસિંહ કોની પાસેથી રાજ્ય વહીવટની તાલીમ લીધી હતી? શાંતુ મંત્રી. મિત્રો એક્ઝામનો પોઈન્ટ શાંતુ મંત્રી. અને અંતે મિત્રો સિદ્ધરાજ નાનો હોવાથી રાજ્યનો વહીવટ કોણ કરે છે? માતા મિનળજી. ગુજરાતની સૌ પ્રથમ સ્ત્રી શાસિકા કોણ? નો મિનળદેવી નહીં, ગુજરાતની પ્રથમ સ્ત્રી શાસિકા મૈત્રક વંશમાં થઈ ગઈ ઉપાદેવી. ઉપાદેવી મિત્રો પ્રથમ મૈત્રક વંશમાં ગુજરાતની પ્રથમ સ્ત્રી શાસિકા પૂછે તો ઉપાદેવી. ઉપાદેવી મિત્રો મૈત્રક વંશના સમયગાળામાં થયા છે. એટલે તમને એવું પૂછે છે કે સોલંકી વંશના પ્રથમ સ્ત્રી શાસિકા નીચેનામાંથી કોણ હતા? તો જવાબ લખવાનો મિનળ દેવી. તો જવાબ લખજો ચાલશે, પણ અહીંયા જવાબ લખવાનો નથી. તો અહીંયા મિત્રો આ સિદ્ધરાજજીએ મિનળ દેવીના કહેવાથી એક સૌથી જોરદાર કામ કર્યું. કયું? યાત્રા વેરો માફ. મિત્રો 72 લાખ યાત્રા વેરો સિદ્ધરાજ જયસિંહ માફ કરે છે. મિત્રો પ્રજામાં ખૂબ સિદ્ધરાજ જયસિંહની પ્રશંસા થઈ. એ કોઈ સામાન્ય કામ નહોતું. તે સમયે 72 લાખ રૂપિયા માફ કર્યા અને એના કારણે સિદ્ધરાજ જયસિંહની કીર્તિ ચોમેર મિત્રો વધી હતી. તો આપણે એક સરાહનીય કામ છે. આ સિવાય સિદ્ધરાજ જયસિંહ મિત્રો કેટલાક સ્થાપત્યોનું નિર્માણ કરેલું છે તો
એની આપણે વાત કરવી છે. મિત્રો સિદ્ધરાજ જયસિંહ ના સમય, સિદ્ધરાજ જયસિંહ ના સમયના સ્થાપત્યો, મિત્રો એના સમયના સ્થાપત્યોની આપણે વાત કરવી છે. નંબર એક, સ્થાપત્યમાં મિત્રો ડભોઈ નો કિલ્લો. આ ડભોઈ વડોદરા જિલ્લામાં આવેલું છે. ડભોઈ નું પ્રાચીન નામ દર્ભાવતી, દર્ભાવતી તરીકે ઓળખાતું ડભોઈ. મિત્રો ડભોઈ નો કિલ્લો કોણે બનાવ્યો છે? ડભોઈ ના કિલ્લા નો સ્થપતિ કોણ હતો? સિદ્ધરાજ જયસિંહ બનાવ્યો, એમાં કઈ શંકા ને સ્થાન નથી. પણ એનો સ્થપતિ કોણ હતો? તો મિત્રો આ કિલ્લો દરવાજા માટે મિત્રો પ્રખ્યાત છે. એક્ઝામમાં આ દરવાજા પણ પૂછી શકે છે. ઉત્તર નો દરવાજો કયા નામે ઓળખાય છે? પૂર્વ નો દરવાજો. મિત્રો મુખ્ય દરવાજો છે પૂર્વ નો, અને પૂર્વ નો દરવાજો કયા નામે ઓળખાય છે? હીરા ભાગો. મિત્રો બીજો દરવાજો ચૌધરી ભાગો. પૂર્વ નો હીરા ભાગો, પશ્ચિમ નો વડોદરી ભાગો, દક્ષિણ નો નાંદોરી ભાગો, અને ઉત્તર મહોડી ભાગો. મિત્રો અહીંથી પણ એક્ઝામ ની અંદર કોઈ ક્વેશ્ચન આવી શકે. તો અહીંયા ચાર દરવાજા અને દિશાઓ પૂછે, આ દરવાજાનો સ્થિતિ પૂછે, તો પણ તમને આવડવું જોઈએ. મિત્રો આ દરવાજાનું, આ કિલ્લા વિશે એક્ઝામમાં ક્વેશ્ચન આવે તો યાદ રહેજો. ડભોઈના કિલ્લાનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહ કર્યું છે. આ ડભોઈ એટલે દર્ભાવતી પ્રાચીન નામ. ડભોઈ વડોદરા જિલ્લામાં આવ્યું છે. એનો સ્થપતિ હતો હીરાધર સલાટ, અને એના ચાર દરવાજાના નામ મિત્રો આપણને આવડવા જોઈએ. મિત્રો જીંજુવાડાનો કિલ્લો, જીંજુવાડાનો કિલ્લો, જીંજુવાડાનો કિલ્લો. મિત્રો આ કિલ્લો સુરેન્દ્રનગર પાટડી તાલુકામાં આવેલો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકામાં આવ્યો છે. સિદ્ધરાજ જયસિંહના સમયમાં કિલ્લાનું નિર્માણ થયેલું છે. મિત્રો આગળ સજક પર નું નવલખો, ધુમલી નું નવલખો. મિત્રો સજક પર નું નવલખો સુરેન્દ્રનગર, ધુમલી નું નવલખો. આ ધુમલી એક્ઝામમાં પૂછાય, એક્ઝામમાં પૂછાય એવી છે આ ધુમલી. આ ધુમલી હાલના કયા જિલ્લામાં આવેલું છે? દેવભૂમિ દ્વારકા. મિત્રો ધુમલી દેવભૂમિ દ્વારકામાં આવેલું છે. આ ધુમલી જેઠવા વંશની રાજધાની હતી. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. મિત્રો ધુમલી જેઠવા વંશની રાજધાની હતી. ધુમલી જેઠવા વંશની રાજધાની રહી ચૂક્યું છે. અને ધુમલી નો નવલખો સિદ્ધરાજના સમયમાં બનેલો છે. મિત્રો આ ધુમલી દેવભૂમિ દ્વારકા નામ, તો આ પણ તમને અહીંયા પૂછી શકે છે. મિત્રો આગળનું લખો, ગળતેશ્વરનું શિવ મંદિર. ખેડા જિલ્લામાં આવેલું ગળતેશ્વરનું શિવ મંદિર. મિત્રો જૂના મંદિરોમાં ગણતરી થાય છે ગળતેશ્વરનું શિવ મંદિર. ગળતેશ્વરનું શિવ મંદિર એ પણ એ સમયમાં બનેલું છે. સિદ્ધરાજ જયસિંહના સમયના મિત્રો કિલ્લાઓ અને સ્થાપત્યોની વાત થાય ત્યારે આપણને આ ચાર પાંચ મહત્વના સ્થાપત્યો છે એનો ખ્યાલ હોવો જ જોઈએ, અને એમાં ચાલે નહીં. મિત્રો આગળ સિદ્ધરાજ જયસિંહના સમયમાં બનેલી તળાવ, સિદ્ધરાજ જયસિંહના સમયમાં બનેલા તળાવ, સૌથી મહત્વનું તળાવ જે એક્ઝામમાં પણ પૂછાય. મિત્રો તળાવો અથવા તો સરોવરો, સહસ્ત્રલિંગ તળાવ. મિત્રો આ તળાવનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહે કર્યું છે. પણ આ સહસ્ત્રલિંગ સરોવર દુર્લભ સરોવર તરીકે પ્રખ્યાત હતું. પહેલાનું નામ શું આપ્યું હતું? દુર્લભ સરોવર. મિત્રો સહસ્ત્રલિંગ સરોવર ક્યાં આવેલું છે? પાટણમાં. કઈ નદી કિનારે? સરસ્વતી. મિત્રો સરસ્વતી નદી કિનારે આવેલું છે. અને અહીંયા 1008 શિવના શિવલિંગો છે.
મિત્રો 1008 શિવલિંગો છે, 108 દેવીઓના મંદિરો છે, પણ એક્ઝામમાં પૂછાય છે સહસ્ત્રલિંગ સરોવર પાસે નિત્યનામેથી કયું મંદિર આવેલું છે? વિષ્ણુનું દશાવતાર મંદિર. મિત્રો આ પણ પૂછાય, વિષ્ણુનું દશાવતાર મંદિર. મિત્રો અહીંથી એક્ઝામમાં પૂછાઈ ચૂકેલો ક્વેશ્ચન છે, વિષ્ણુનું દશાવતાર મંદિર પૂછાઈ ચૂકેલો ક્વેશ્ચન, સહસ્ત્રલિંગ સરોવરના કિનારે આવેલું છે. મિત્રો વિષ્ણુનું દશાવતાર મંદિર સહસ્ત્રલિંગ સરોવરના કિનારે આવેલું છે, ભૂલ ન કરતા, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો આ સિવાય બીજા તળાવમાં જે મિનલ દેવીએ બનાવેલા છે, સિદ્ધરાજના સમયમાં બનેલા છે પણ મિનલ દેવીએ બનાવેલા છે, એવા બે તળાવ, એક મિત્રો ધોળકાનું મલ્લાવ તળાવ અને વિરમગામનું મુનસર તળાવ. મિત્રો બંને તળાવનું નિર્માણ મિનલ દેવીએ કર્યું છે, પણ એક્ઝામમાં પૂછાય ન્યાયપ્રિયતાનું પ્રતીક કયું તળાવ છે? પ્રતીક હંમેશા દીર્ઘ જ લખવું. ન્યાયપ્રિયતાનું પ્રતીક ધોળકાનું મલ્લાવ તળાવ. મિત્રો વિરમગામના મુનસર તળાવને અર્ધ સહસ્ત્રલિંગ સરોવર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અર્ધ સહસ્ત્રલિંગ, જો સહસ્ત્રલિંગ સરોવર પાટણમાં છે પણ અર્ધ સહસ્ત્રલિંગ સરોવર પાટણમાં નથી, ક્યાં છે? વિરમગામમાં. 500 શિવના મંદિરો આ તળાવ ફરતે છે, 1000 થી વધારે શિવના મંદિરો પાટણમાં છે. અહીંથી પણ ક્વેશ્ચન ઉપાડે છે, મિત્રો ધોળકા જેના જામફળ પ્રખ્યાત છે, અમદાવાદ જિલ્લામાં આવેલું ધોળકા, ધવલક નગર પ્રાચીન નામ, પણ મહાભારત કાળમાં ધોળકા માટે વિરાટ નગરી શબ્દ પ્રખ્યાત હતો. મહાભારત કાળનું વિરાટ નગરી એટલે હાલનું કયું સ્થળ? મિત્રો મહાભારત કાળમાં વિરાટ નગરી તરીકે ઓળખાતું હાલનું સ્થળ કયું છે? ધોળકા. ધવલક નગર પ્રાચીન નામ, જામફળ ત્યાંના પ્રખ્યાત છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ ગુજરાતનો સૌથી મોટો લોકમેળો, વૌઠાનો લોકમેળો, જ્યાં ગધેડાની લેવેચ થાય છે, એ ધોળકા તાલુકો જિલ્લો અમદાવાદમાં યોજાય છે. તો આપણ મિત્રો ખાસ ખ્યાલ રહેવો જોઈએ, આ તળાવની વાત પણ આપણને આવડવું જોઈએ. સિહોરનું તળાવ, સિહોર મિત્રો, સિહોર નગરની સ્થાપના પણ સિદ્ધરાજે કરી છે અને સિહોર તળાવ પણ સિદ્ધરાજના સમયમાં બન્યું છે. સિહોરનું પ્રાચીન નામ સિંહપુર, સિહોરનું પ્રાચીન નામ સિંહપુર. મિત્રો ભાવનગર પહેલા ગોહિલવાડની રાજધાની હોય તો આ સિહોર, ભાવનગર પહેલા ગોહિલવાડની રાજધાની સિહોર રહી ચૂક્યું છે, અને આ સિહોર એટલે સિંહપુર. સિહોર નગરની રચના સિદ્ધરાજ જયસિંહે કરેલી છે. સિહોરમાં એક તળાવ પણ આવેલું છે, સિદ્ધરાજ જયસિંહના સમયમાં બનેલું છે. ત્યારે મિત્રો આપણને ખાસ ખ્યાલ રહેવો જોઈએ, તળાવના સંદર્ભમાં સિદ્ધરાજ જયસિંહ પૂછે તો પણ આપણને આવડવું જોઈએ, ભૂલતાય નહીં. મિત્રો તમને પરીક્ષામાં એવું પૂછે, સિદ્ધરાજ જયસિંહના સમયમાં બે વિદ્વાનો, એક તો તમને ખ્યાલ જ છે હેમચંદ્રાચાર્ય, પણ બીજા વિદ્વાન એક્ઝામમાં પૂછે છે. સિદ્ધરાજ જયસિંહના બીજા વિદ્વાન જેને સિદ્ધરાજ જયસિંહ બંધુ કહેતો હતો, શ્રીપાલ, શ્રીપાલ કવિ શ્રીપાલને સિદ્ધરાજ બંધુ તરીકે ઓળખતો. મિત્રો ભાઈનું બિરુદ આપ્યું છે, શ્રીપાલ બંધુ તરીકે પ્રખ્યાત હતો. મિત્રો આપણે વાત કરવી છે હેમચંદ્રાચાર્ય. મિત્રો હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજ સમયમાં થઈ ગયા, હા. હેમચંદ્રાચાર્ય કુમારપાલના સમયમાં થઈ ગયા, હા. હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજના સમયમાં પણ થયા છે, હેમચંદ્રાચાર્ય કુમારપાલના સમયમાં પણ થયા છે, ભૂલ ન કરતા. મિત્રો આ હેમચંદ્રાચાર્યની જન્મભૂમિ ધંધુકા, 1088માં ધંધુકામાં આચાર્યનો જન્મ. પણ એમના બિરુદ માટે એક્ઝામમાં પૂછાય છે કલી કાલ સર્વજ્ઞ, કલિકાળ સર્વજ્ઞનું એમને બિરુદ મળેલું છે, તો ભૂલ ન કરતા. અહીંથી પણ એક્ઝામનો પોઈન્ટ બને છે, કર્મભૂમિ પાટણ, જન્મભૂમિ ધંધુકા. મિત્રો જો એમની કર્મભૂમિ પૂછે તો કર્મભૂમિ છે પાટણ, અને આ એમના ચંદ્રાચાર્ય
એક ગ્રંથ ની રચના સિદ્ધરાજ ના સમયમાં કરી હતી. શું નામ છે? સિદ્ધ હેમ શબ્દાનુશાસન. મિત્રો ગ્રંથ કયો લખાણો છે? સિદ્ધ હેમ શબ્દાનુશાસન. મિત્રો સિદ્ધ હેમ શબ્દાનુશાસન ગ્રંથ ભોજે વ્યાકરણ ગ્રંથ ની પ્રેરણા લઈને લખાણો. સિદ્ધરાજ જયસિંહ જયારે દક્ષિણમાં ગયો ત્યારે એક ગ્રંથ જોડે લઈને આવેલો, અને એ ગ્રંથ કયો? ભોજે વ્યાકરણ. અને ભોજે વ્યાકરણ માંથી પ્રેરણા લઈ અને સિદ્ધરાજ હેમચંદ્રાચાર્યએ સિદ્ધ હેમ શબ્દાનુશાસન ગ્રંથ લખ્યો. મિત્રો કઈ ભાષામાં લખાણો છે? પ્રાકૃત અને સંસ્કૃત. કેટલા અધ્યાયો છે? 8 અધ્યાયો. મિત્રો 8 અધ્યાયો ધરાવતો આ ગ્રંથ, પ્રાકૃત અને સંસ્કૃતમાં લખાયેલો આ ગ્રંથ. આ ગ્રંથની શોભાયાત્રા કયા શહેરમાં કાઢવામાં આવી હતી? પાટણ. અને શેના ઉપર શોભાયાત્રા કાઢી હતી? હાથી ઉપર. એ હાથીનું નામ શું? શ્રીકર. સિદ્ધરાજ જયસિંહના હાથીનું નામ શ્રીકર. મિત્રો હાથી આંકનાર ને મહાવત કહેવાય કે એરાવત? વિચારો, હાથી આંકનાર મહાવત કે એરાવત? એરાવત તો ઇન્દ્રના હાથીનું નામ. એરાવત તો ઇન્દ્રના હાથીનું નામ હતું. હાથી આંકનારને મહાવત કહેવાય. કુંજર એટલે હાથી, ગજરાજ એટલે હાથી, મદન્યુ એટલે હાથી. ના જોજો મિત્રો, તો આ પણ આપણને ખાસ ખ્યાલ રહેવો જોઈએ. આવા હેમચંદ્રાચાર્ય મિત્રો ધંધુકા જન્મભૂમિ કર્મભૂમિ પાટણ, આજે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું નામ શું છે? હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી. પણ આ હેમચંદ્રાચાર્યનો પરીક્ષામાં એક પ્રશ્ન પૂછવાનો હતો. આ મિત્રો હેમચંદ્રાચાર્યના નામ ઉપર પાટણમાં એક જૈન જ્ઞાન ભંડાર આવેલો છે, અને જ્યાં સૌથી જૂની જૈન ધર્મની હસ્તલિખિત પ્રતો ઉપલબ્ધ છે. ગુજરાતમાં સૌથી જૂની જૈન ધર્મની હસ્તપ્રતો ક્યાં ઉપલબ્ધ છે? તો અહીંયા હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડાર. મિત્રો અહીંયા છે. અને હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડાર ક્યાં આવેલો છે? પાટણમાં. અને આનું ઉદઘાટન 1947માં કોના હાથે થયું હતું? કમા મુનશી. મિત્રો એક્ઝામમાં પૂછે હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડારનું ઉદઘાટન કોણે કરેલું છે? કનૈયાલાલ માણેકલાલ મુનશી. હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડાર ક્યાં આવેલો છે? ધંધુકા નહીં, પાટણમાં. મિત્રો પાટણમાં આવેલો છે. અને અહીંયા સૌથી જૂની હસ્તલિખિત, હસ્તલિખિત એટલે હાથથી લખેલી જૈન ધર્મની પ્રતો ઉપલબ્ધ છે. જૈન સાહિત્યની પ્રતો ઉપલબ્ધ છે. મિત્રો ખાસ ધ્યાન રાખીશું, જૈન સાહિત્યની અહીંયા પ્રતો ઉપલબ્ધ છે. તો આ પણ મિત્રો એક્ઝામની અંદર પૂછી શકે છે. તો આ હેમચંદ્રાચાર્યનો એક બીજો ગ્રંથ પણ છે, હમણાં અહીંથી અવાજ આવ્યો હતો, દ્રયા શ્રેય. એ પણ એને જ લખેલો છે. અને પ્રખ્યાત ગ્રંથોમાં પણ મિત્રો નામ છે. તો આ પણ મિત્રો આપણને ખ્યાલ રહેવો જોઈએ. શ્રીપાલ ને હેમચંદ્રાચાર્ય બંધુ માનતો, અને આ હેમચંદ્રાચાર્ય ધંધુકાના કલી કાળ સર્વજ્ઞ બિરુદ. સિદ્ધરાજ અને કુમારપાલ બંનેના સમયમાં થઈ ગયા છે. કુમારપાલ તો હેમચંદ્રાચાર્યને પોતાના ગુરુ માનતો હતો. તો આવા હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડાર પાટણમાં છે, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણમાં છે. પણ એક્ઝામમાં પૂછે તો બેસ્ટ વાંક્યું અહીંથી બને છે. સૌથી જૂની જૈન સાહિત્યની હસ્તપ્રતો ક્યાં ઉપલબ્ધ છે? અહીંયા. અને આના ઉદ્ઘાટક કોણ હતા? કનૈયાલાલ માણેકલાલ મુનશી. તો બે બાબતો આપણે યાદ રાખવાની છે. મિત્રો અહીંથી પણ ક્વેશ્ચન બની શકે છે, યાદ રાખીશું. ચાલો મિત્રો સિદ્ધરાજ જયસિંહ ના સમયમાં પાટણમાં પટોળાની શરૂઆત થઈ હતી. પટોળાની શરૂઆત ત્યાંથી થઈ હતી. દક્ષિણમાં જયારે સિદ્ધરાજ જયસિંહ ગયા ત્યારે જોડે વણકરોને લાવેલા, અને પાટણમાં પટોળાની શરૂઆત સિદ્ધરાજના સમયમાં થઈ. પટોળાનો વિકાસ કુમારપાલના સમયમાં થયો. એટલે આપણ મિત્રો આપણને પૂછે તો ખાસ ખ્યાલ રહેવો જોઈએ. અને અહીંયા સિદ્ધરાજ જયસિંહ આપણે પૂર્ણ કરી, અને હવે આવે છે કુમારપાલ. મિત્રો કુમારપાલનો સમયગાળો આપણને યાદ રહેવો જોઈએ. 50 વર્ષની ઉંમરે ગાદી ઉપર આવે છે.
મિત્રો, કુમાર પણ 50 વર્ષની ઉંમરે ગાદી ઉપર આવે છે. એને પ્રાપ્ત કરેલા બિરુદો ગુજરાતનો હશો, વિચાર ચતુર્મુખ, ઉમાપતિ વરલબ્ધ પ્રસાદ, પરમાહર, એને પ્રાપ્ત થયેલા બિરુદો છે. મિત્રો, ગુજરાતનો અશોક, વરલબ્ધ પ્રસાદ અને પરમાહત જેવા બિરુદો કુમારપાલને મળેલા છે. પણ અહીંયા એક્ઝામમાં ક્વેશ્ચન બને છે આવો. મિત્રો, સિદ્ધરાજ જયસિંહ જ્યાં સુધી જીવો ત્યાં સુધી કુમારપાલને મિત્રો દેશ નિકાલની એને સજા આપી હતી. કુમારપાલ ગાદી ઉપર બેસે સિદ્ધરાજ જયસિંહ હરગિજ સ્વીકારવા તૈયાર ન હતો. અને પરિણામે એક વખત તો એવું બન્યું કે સિદ્ધરાજ જયસિંહ કુમારપાલની હત્યા કરવા માટે એની પાછળ પડ્યો ત્યારે કુમારપાલ ક્યાં સંતાઈ ગયો હતો એક્ઝામમાં પૂછાઈ ગયું. સિદ્ધરાજ જયસિંહ કુમારપાલની હત્યા કરવા માટે નીકળ્યા ત્યારે કુમારપાલ ખંભાતમાં સંતાઈ ગયા હતા. નોટ ટુ ધ પોઈન્ટ, એક્ઝામમાં મિત્રો ક્વેશ્ચન પૂછાણો છે, સંતાઈ ક્યાં ગયા હતા? ખંભાત. મિત્રો, ખંભાતની અંદર સંતાઈ ગયા હતા. પ્રાચીન નામ ખંભાતનું સ્તંભ તીર્થ. ખંભાતનું અકીક પ્રખ્યાત, ખંભાતની સૂતરફેણી પ્રખ્યાત, ખંભાતના તાળા પ્રખ્યાત, ખંભાતમાં પતંગ બનાવવાનો ઉદ્યોગ પ્રખ્યાત, અને દિલ્હી સલ્તનત કાળમાં ગુજરાતનું મહત્વનું બંદર હતું ખંભાત. તો આપણે આપણને મિત્રો યાદ રહેવું જોઈએ અને અહીંયા સંતાઈ ગયો. પણ કુમારપાલને મિત્રો ગાદી અપાવવામાં ત્રિપુટીનું યોગદાન, આ ત્રણ ત્રિપુટી એને ગાદી ઉપર બેસાડવા માટે મિત્રો પ્રયત્નશીલ હતી. એમાં એક નામ છે કૃષ્ણદેવ અથવા તો કાનહડદેવ, જે કુમારપાલના બનેવી હતી. કૃષ્ણદેવ અથવા તો કાનહડદેવ કુમારપાલના બનેવી. બીજા એને ગાદી અપાવવા માટે મહત્વનું યોગદાન આપ્યું હતું હેમચંદ્રાચાર્ય. આ હેમચંદ્રાચાર્યને તો કુમારપાલ પોતાના ગુરુ માનતો હતો. અને ત્રીજા વ્યક્તિ છે મિત્રો વાઘભટ્ટનો પુત્ર ઉદયન, જે કુમારપાલનો મંત્રી પણ રહી ચૂક્યો છે. વાઘભટ્ટનો પુત્ર ઉદયન, આ ત્રણનું યોગદાન છે. લખજો, એક્ઝામમાં પૂછાય કુમારપાલને ગાદી અપાવવામાં કોનું યોગદાન નથી. મિત્રો, કુમારપાલને ગાદી અપાવવા માટે કોનું યોગદાન નથી? અંતે મિત્રો કાનહડદેવ ની હત્યા કુમારપાલ કરાવી નાખે છે. તો આ ત્રણ ત્રિપુટી પણ યાદ રાખવાની છે. એક્ઝામની અંદર અહીંથી પણ ક્વેશ્ચન આવી શકે છે, તો યાદ રાખીશું. મિત્રો, હવે આ કુમારપાળ એના સ્થાપત્યો